હા આવું તો સર કાલે થયું તું ગઈ કાલે નહીં તો થયું હા આજે મૂકી દીધું છે વાંધો નહીં એટલે થોડુંક આપણે પાછા રિવર્સ ગાડી લઈ લઈશું શરૂઆત કરીએ મંગલાચરણ

તો આપણને લાગશે કે સમયને આપણે જીતી ગયા સમય એટલે કાળ બીજી ભાષામાં કહીએ તો બરાબર છે અને બીજી રીતે કહીએ તો સમય એ સોનું છે પણ પછી આગળ કહીએ તો પછી વિચારવું પડે ઓકે તો અષ્ટાધ્યાયી સહજબોધ ગઈકાલે આપણે અચના ભેદ અચના સ્વરોના ભેદ એની પહેલા પ્રયત્ન પ્રયત્ન બે પ્રકારના યત્નો યત્નો દ્વિધા આભ્યંતર અને બાહ્ય પહેલા આપણે બાહ્યની ગણતરી કરી અને પછી આભ્યંતર ની કરી બાહ્યમાં અગિયાર છે અગિયાર માં શરૂઆતમાં આપણે ત્રણ ત્રણ નું ગ્રુપ બનાવ્યું હતું જેમ કે વિવાર શ્વાસ અને અઘોષ એ ત્રણ કોણ છે તો નીચે લખ્યું છે ખરો વિવારા શ્વાસાહ અઘોષાસ છે ખર વર્ણ તેર છે ખ આવશે અગિયાર માં સૂત્રમાં મહેશ્વર સૂત્ર ખ પ છટ થ છટ થ કપાય અને સસર ત્રણ સૂત્રો આવશે એમાં તેર વર્ણ આવશે જેને આપણે શું કહીશું વિવાર કહીશું શ્વાસ કહીશું અને અઘોષ કહીશું ત્યાર પછી જે બચ્યા એ ત્રણ બાકીના ગ્રુપ મૂકી દઈએ સંવાર નાદ અને ઘોષ તો એના માટે શોર્ટમાં કેવું હોય વ્યાખ્યા આપવી હોય તો હસ હસ હાની હસ પ્રત્યાર છે હથી માંડીને ક્યાં સુધી પહોંચીશું તો કે સ સુધી યાની દસ દસમા સૂત્રમાં જે છે ક્યાંથી હયવરટ પાંચમું સૂત્ર છે પાંચમા સૂત્ર થી લઈને દસમા સૂત્રમાં દસ છે ત્યાં સુધી જઈશું તો વીસ આવશે વીસ આવશે તો આ જે છે એ માત્ર હલ ને લાગુ પડે છે અને એમાં જે જે છે 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 એ એકી સંખ્યા એમાંથી નીચે લખ્યું વર્ગાણા પ્રથમ તૃતીય પંચમા અને સાથે યણ એટલે કે અંતસ્થ તો પંદર ને ચાર ઓગણીસ થશે યણસ્ચ અલ્પ પ્રાણ આપણને જયારે ઉચ્ચારણ કરીએ ત્યારે આપણો પ્રાણ મહેનત ઓછી પડશે અને મહાપ્રાણમાં ડબલ એનાથી ભાર પડશે એ કયા છે તો કે બેકી સંખ્યા વર્ગાણામ અહીંયા વર્ગાણામ દ્વિતીય ચતુર્થ ખછઠ હસ અને સલ ચાર સ અને આ જ્યારે બોલીએ છીએ ત્યારે ડબલ મહાપ્રાણ વધારે પ્રાણને જરૂર પડે છે તો વર્ગાણામ દ્વિતીય ચતુર્થ સલહ ચ મહાપ્રાણ બરાબર છે તો આ જે આઠ છે એ અગિયાર માંથી આઠ એ માત્ર કોને લાગુ પડે હલ ને લાગુ પડે છે અચ ને નહીં લાગુ પડે પણ એ પછી ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત જે છે એ માત્ર અચ યાની સ્વર ને લાગુ પડે છે ઓકે જોઈ ગયા છીએ પણ સેજ રિપીટ કરી લીધું આભ્યંતર પ્રયત્ન પાંચ છે કાલે પ્રશ્ન થયો હતો કે ક્યાંક ચાર પણ ગણતરી કરી છે આપણે પાંચ જ રાખીશું અષ્ટાધ્યાય પ્રમાણે તો સ્પૃષ્ટ જે પચીસ છે તે સ્પર્શ આપણે કહી શકીશું અહિયાં નામકરણ ખાલી સમાનાર્થી બદલાય છે સ્પૃષ્ટ જીભ જુદી જુદી જગ્યાએ છે કંઠ તાલુ મુર્ધા દંતે ઓષ્ટ્ય સ્પૃષ્ટ થોડોક સ્પર્શ જેને આપણે અંતસ્થ કહીશું યણ કહીશું યવરલ ઓકે એ પછી ઈસત વિવૃત જે ઉષ્માક્ષર કહીશું બીજી ભાષામાં સલ કહીશું ભાષામાં બરાબર છે તો આ વિવૃત અને પછી વિવૃતમાં આવશે બધા અચ આવશે એટલે કે નવ આવશે હવે આપણે શોર્ટ ભાષા વાપરીશું કારણ કે એ જ ભાષા બધા સૂત્રોમાં ત્રણ હજાર નવસો સૂત્રોમાં જ્યાં જ્યાં વર્ણ માતૃકા કક્કો આવશે ત્યાં માહેશ્વર સૂત્રમાં રહેલા આપણે બેતાલીસમાં માત્ર એક અ એ કેવી રીતે એ આગળ સમજીશું અત્યારે જરૂર નથી અત્યારે માત્ર ગણતરી કરાવી છે એક વાર્તિક કાર કાત્યાયન રૂવર્ણયો હો રૂ અને લુ બેના ઉચ્ચારણ સ્થાન જુદા છે પણ છતાં એ સવર્ણ છે એ વાત સ્પષ્ટતા કરી છે પછી સવર્ણ સંજ્ઞા માટે તુલ્યાસ્ય પ્રયત્ન સવર્ણમ સૂત્ર પછી જોઈશું અત્યારે માત્ર સંજ્ઞા નામકરણ કરી રહ્યા છે અને પછી આપણે આવ્યા હતા અચના ભેદ નવ સ્વરોના ભેદ તેવીસ ચોવીસ પચીસ ત્રણ શબ્દો છે પદો છે રશ્વ દીર્ઘ અને પ્લુત્ર રશ્વ એક માત્રા દીર્ઘ બે માત્ર અને પ્લુત ત્રણ માત્ર બીજી ભાષામાં કહીએ તો બોલવા માટેનો જે સમય લાગે છે એ સમયનો ગાળો જે છે કાળનો સમય આપણે જે વાત કરી હતી એમાં ઓછો સમય પછી એનાથી ડબલ અને ત્રણ ગણો ત્રણ થી વધારે ગમે એટલું બોલીએ ખેંચીએ તો એ ત્રણમાં જ સમાવેશ કરવો લૌકિક છંદમાં માત્ર બે સુધી પહોંચીએ કદી ત્રણમાં જતા નથી પણ વૈદિકમાં આપણે ત્રણ સુધી પહોંચીએ છીએ જેને પ્લૂત કહીએ છીએ અહીંયા ઉનું ઉદાહરણ આપ્યું છે એ સૌથી શ્રેષ્ઠ છે એટલે ઊનું ઉદાહરણ આપવું પડ્યું ઉ કાલહ ઉ કાલહ ઉ ને બોલવા માટેનો જે સમય છે એ સમયમાં ત્રણે ત્રણ વસ્તુ બિલકુલ સ્પષ્ટ થઈ જાય છે એમ કેવું છે અચ્છ ઉ કાલો અચ્છ એવું છે રશ્વ દીર્ઘ પ્લુતઃ એક બે સત્યાવીસ પછી આગળ પણ આપણે જોઈશું અત્યારે માત્ર નામકરણ છે સંજ્ઞાકરણ છે રશ્વ દીર્ઘ અને પ્લુત એમાંથી બરાબર લુ ને બાદ કરતા લુ દીર્ઘ નથી પ્લુત છે અચ્છા નીચે આપ્યું છે આ ઈ રૂ ઉપરના જ દીર્ઘ બનાવી દીધા બે માત્ર બનાવી દીધી પણ લુને નથી બનાવી કેમ

જેને કહીશું આપણે એચ જેને પ્રત્યારની ભાષામાં કહીશું એચ એચ તો એ ઓ બરાબર છે આ ચાર જે છે એ રશ્વ નથી થતા એક માત્રા કદી નહી થતી એ બે માત્રા અને ત્રણ માત્રા છે એટલે કે પ્લુત છે દીર્ઘ અને જ છે ઓકે પછી છવ્વીસ સત્યાવીસ ને અઠ્યાવીસ ઉદાત્ત અનુદાત્ત અને સ્વરિત આ પણ વૈદિક ભાષામાં આવશે લૌકિકમાં નહીં આવે બરાબર છે ઉચ્ચારણ વેદ મંત્રો જ્યારે ઉચ્ચારણ કરીએ ત્યારે આ ધ્યાન રાખવું પડશે એ ક્યારે ઉદ્દાત થાય છે ક્યારે અનુદાત થાય છે અને ક્યારે સ્વર છે એ પછી જોઈશું અત્યારે માત્ર નામકરણ ખાલી અચ્છા એ પછી અનુનાસિક અને અનનુનાસિક અનુનાસિક એટલે નાક સહિત ચંદ્રબિંદી આવશે અચમાં ત્યારે અનુનાસિક થઈ જશે અને ચંદ્રબિંદી નહીં આવે તો અનનુનાસિક નાસિકા વગર આવી રીતે સૂત્ર છે એક એક આઠ શરૂઆતમાં છે મુખ નાસિકા વચનો અનુનાસિક એટલે કે અનુનાસિક કોને કહેવાય એની એની સંજ્ઞા આપી છે તો કે મુખ મુખમાં જુદા જુદા ઉચ્ચારણ છે અને નાસિકા મુખ અને નાસિકાથી જે ઉચ્ચારણ થાય છે એને અનુનાસિક કહીશું બરાબર છે નીચે ઉદાહરણ આપ્યું છે કે મધુ છે તો ત્યાં ઉમા ચંદ્રબિંદી છે તો એ અનુનાસિક છે પણ ચંદ્રબિંદી ના હોય તો માત્ર અનનુનાસિક નિરનુનાસિક કહીશું અનુનાસિક નહીં કહીશું ઓકે પછી અઢાર ભેદો જે આપણે કર્યા હતા અઢાર ભેદો તો એ ગણાવી દઉં ફરી પાછો શરૂઆતના ત્રણ રશ્વ દીર્ઘ અને પ્લુત આ ત્રણ થયા આ ત્રણેયના રશ્વના દીર્ઘના અને પ્લુતના ત્રણ ત્રણ બીજા ભેદ પડશે રસ્વ ધારો કે અ હોય અહીંયા નીચે લખ્યું છે અ અ એ વગેરે ભેદ કેવી રીતે થશે ધારો કે છે 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 તો આ દીર્ઘ અને આને ત્રણ કરીએ તો પ્લુત થઈ જશે બરાબર છે હવે આ અને કે આ ને કે પ્લૂતને એ ત્રણે ત્રણ ને ઉદાત્ત અનુદાત સ્વરિત રસ્વ અ ઉદાત્ત રસ્વ અનુદાત્ત રસ્વ અશ્વરિત ત્રણ થઈ ગયા ઓકે એજ રીતે દીર્ઘ આ ઉદ્દાત્ત દીર્ઘ આ અનુદાત્ત દીર્ઘ આ સ્વરિત અને એ જ રીતે પ્લુથ અ ઉદ્દાત્ત પ્લુત અનુદાત્ત પ્લૂત અશ્વરિત બરાબર ત્રણ તરી નવ નવને ઉપર ત્રણ નવ ઓકે અને પછી જે આપણે ત્રણ ત્રણ ભેદ પાડે ને ઉદાત અને સ્વરિતના રશ્વ દીર્ઘ અને તો એ દરેકમાં પાછા જેમ કે રશ્વ અ છે છે તો એ ઉદાત્તને અનુનાસિક અને અનનુનાસિક નિર્નુનાસિક એ જ રીતે રસ્વ અનુદાત છે તો અનુદાત્તને પણ શું કરીશું અનુનાસિક અને અનનુનાસિક એટલે કે નિર્નુનાસિક એ જ રીતે રસ્વ અ સ્વરિત છે તો એ સ્વરિતમાં પણ શું કરીશું અનુનાસિક અને અનનુનાસિક નિરનુનાસિક આ રીતે બધામાં કરીશું એટલે થઈ જશે અઢાર થઈ જશે અઢાર ઓકે લુ જે છે નીચે આવશે નીચે છે તો એ લુ માં દીર્ઘ ભેદ થતા નથી એટલે છ ઓછા થઈ જશે અને ચાર પાછલા એ છે એમાં રસો નહીં થતા ભેદ એટલે એના છ ઓછા થઈ જશે એટલે બાર બાર થઈ જશે પણ જ્યારે રૂ આવશે ત્યારે એના ત્રીસ થઈ જશે રુ અને રુ કારણ કે બાર અને અઢાર ત્રીસ થઈ જશે આગળ આવશે ત્યારે જોઈશું આ બધું આપણે જોઈ ગયા પછી તપર બ્રેક તપરહ તત્કાલ પાછળ તહલંત લાગે તો આગલો જે વર્ણ છે એ ચાહે રશ્વ હોય ચાહે દીર્ઘ હોય ચાહે જે હોય તે પૂરતો માત્ર ગણવાના બાકીના ભેદ ગણવા નહીં એના માટે ગુણ પણ આપણે જોઈ ગયા અદય ગુણ

રપર ઉહુ અણ અને રપર આ સૂત્ર આવશે ત્યાં આપણે જોઈશું પાછા પણ અવત્તા રૂ કરીએ અવત્તા રૂ કરીએ તો અર્થ થઈ જશે ઈ વત્તા રૂ કરીએ તો ઈર થઈ જશે અને વત્તા રૂ કરીએ તો ઉર થઈ જશે એ આ સૂત્ર કહી રહ્યું છે પછી આગળ જે આવશે તે આપણે સમજીશું આ ગુણ જોઈ ગયા વૃદ્ધિ વૃદ્ધિ રાધે જ પહેલું સૂત્ર છે ફરી પણ પાછા આપણે જોઈશું હવે આટલે સુધી આપણે આવ્યા હતા હવે ત્યાંથી આગળ વધી ગયું પાંત્રીસ માં ક્રમે છે હવે ખાલી હું તમને નામ સંજ્ઞા જણાવીને આગળ વધીશ ખાસ વિશેષ નહીં સમજાવું એટલા માટે કે જ્યારે ત્યારે આવશે ત્યારે તમને હું એને વિશેષ સમજાવીશ આ બધા સભ્યોના નામ છે સંજ્ઞા એટલે નામકરણ લઘુ સંજ્ઞા લઘુ સંજ્ઞા જ્યારે વ્યાકરણની ભાષામાં આગળ આપણે એક આ લઘુ જે છે એને રસ્વ નામ પણ આપ્યું છે રશ્વ નામ પણ આપ્યું છે જ્યાં જ્યાં રશ્વનો પ્રયોગ થશે ત્યાં રશ્વ કરવાનો ત્યાં લઘુ નહીં કરવાનું જે તે એક જ પ્રયોગ કરવાનો જેમ કે અહીંયા લઘુ છે તો લઘુ જ કરીશું એનું એક સૂત્ર આગળ આવશે બીજું એટલે આ સંજ્ઞાઓ જે છે એ ખાસ ધ્યાન બેનું પ્રક્રિયા સરખી થતી હોય પણ એમાં નામકરણ શું એ ખાસ ધ્યાન રાખવું પડશે જેમ કે અહીંયા લઘુ સંજ્ઞા તો રસ્વમ લઘુ આવું સૂત્ર આવે છે અ ઈ ઉ આ પાંચ જે છે આ પાંચ કોણ છે અચ સ્વર તો એની લઘુ સંજ્ઞા થાય છે લઘુ એટલે એક માત્ર હવે એક પ્રયોગ કરીશું ત્યારે માત્રા માત્રા છંદમાં આવશે પણ અહીંયા આમને શું કહીશું લઘુ તો લઘુ ગુરુ ખબર તમને છંદમાં છંદમાં આવે છે લઘુ ગુરુ તો એ જ વાત અહીંયા લઘુની છે એ જ વાત અહીંયા લઘુ બરાબર પછી ગુરુ સંજ્ઞા સંયોગે ગુરુ જ્યારે બે ભેગા થઈ જાય છે અવત્તા અ બરાબર આ તો એ ગુરુ થઈ ગયો ઈ વત્તા ઈ તો એ ગુરુ થઈ ગયો આ વત્તા આ પણ ગુરુ જ રહેશે ત્યાં ચાર નહીં થાય ત્યાં ચાર નહીં થાય બે જ થશે બરાબર છે તો સંયોગે ગુરુનો અર્થ થોડોક જુદો આપણે કરીશું કેવી રીતે કરીશું જરા સમજી લઈએ ધારો કે નીચે એક ઉદાહરણ આપ્યું છે જૈસે એમ કરીને પછી મુદ્દ આપ્યું છે ને મુદ્દ આ મોટા ભાગે છંદમાં આ વસ્તુ ઉપયોગમાં થશે કે કોને લઘુ ગણવોને કોને ગુરુ ગણવો હવે તમે જોશો મુદ્દગરમાં તો મુ જે છે ને મુ મમાં રહેલો ઉ એ ઓલરેડી રસ્વ ઉ છે રશ્વ ઉ છે પણ પાછળ સંયોગ થયો છે જોજો સંયોગ થયો છે સંયોગ એટલે કોનો કોનો થયો છે તો કે દ અને ગ બે હલનો સંયોગ થયો છે હવે સંયોગ થાય ત્યારે આ સૂત્ર એવું કહે છે કે હવે રશ્વ ઉ છે એટલે કે એ તો લઘુ જ થયો જોવા જઈએ તો પણ પાછળ સંયોગ થયો છે પાછળ સંયોગ થયો છે અને સંયોગ કોનો દ અને ગ બે હલનો સંયોગ થયો છે અને એ સંયોગ થવાના કારણે આગલો પૂર્વમાં રહેલ પૂર્વ એટલે આગલો પર એટલે પછી પૂર્વ અને પર આ શબ્દો ધ્યાન રાખજો પૂર્વ એટલે આગલો કોની આગલો સંયોગની આગલો જ્યાં સંયોગ થયો છે એની આગલો હવે આગળ એટલે કે ઉ છે મ મુ મ પછી ઉ છે ને આનું પૂર્વી કરીએ તો એ ઓલરેડી શું છે રશ્વ ઉ છે પણ સંયોગ પૂર્વમાં રહેલ થઈ જશે શું થઈ જશે ગુરુ થઈ જશે લઘુ ગુરુ ની નિશાની જયારે કરીએ ને છંદમાં ત્યારે આવા નિયમ આવશે સંયોગે ગુરુ બરાબર છે તો હું તો ઓલરેડી લઘુ છે જ પણ એ ગુરુ બની જાય છે સંયોગે ગુરુ એ જ રીતે કૃષ્ણ છે તો ક વત્તા રૂ છે અને પછી સ અને અણ બે ભેગા થઈ ગયા એટલે કે સંયોગ થયો તો સંયોગ થવાને કારણે જે રૂ છે એ દીર્ઘ થઈ જશે કયા સૂત્રથી સંયોગે ગુરુ પૂર્વમાં રહેલ ઓકે દીર્ઘમ ચ હવે આઠ અચ જે છે એ દીર્ઘ કહેવાશે આ આઠ જે છે એ દ્વિમાત્રિક પાછલા તો ઓલરેડી દ્વિમાત્રિક એ રસો નહીં થતા પણ આટલા ને આઠ આ બધા દીર્ઘમ ચ દીર્ઘ અને ગુરુ ગુરુ સંજ્ઞા થાય છે

ઓટોમેટિક જેમ કે અહીંયા હલ હયાવર્ટ પાંચમું સૂત્ર ચૌદ મહત્વ સૂત્ર માંથી અને ચૌદમું અંતિમ લ હલ તો તેત્રીસ થશે આમ ચોત્રીસ થશે ગણવા જઈશું તો પણ હ છે એટલે આપણે તેત્રીસ ગણીશું તો હલહ રૂપ બનાવી દીધું રૂપ બનાવી દીધું કારણ કે પ્રાણ પ્રત્યય એટલે પ્રાણ આવી જાય તો જ વ્યવહાર થાય નહીં તો વ્યવહાર થાય નહીં તો હલો હલ અનંતરાહ સંયોગ સંયોગ કોને કહેવાય તો શોર્ટમાં તમને કહી દઉં કે બે હલ મળે વચ્ચે અચ ના ઘુસી જવો જોઈએ સ્વર ના ઘુસી જવો જોઈએ ગમે એટલા હલ મળે તો એને સંયોગ કહેવાશે પણ જો વચ્ચે અચ ઘુસી ગયો તો સંયોગ નહીં થાય બરાબર છે તો હલો અનંતરા અનંતરા એટલે વચ્ચે કંઈ પણ અડચણ વગર સળંગ કોણ હલ જેમ કે અહીંયા લખ્યું છે એસે દો વ્યંજન વ્યંજન એટલે હલ જેની વચ્ચે કોઈ સ્વર ના આવવો જોઈએ અચ ના આવવો જોઈએ એને સંયોગ કહેવાય જેમ કે અહીંયા પુષ્પ છે પુષ્પ છે તો સ અને પ જે છે એની વચ્ચે કોઈ અચ નથી પ પછી ઉ છે પણ ઉ પછી સ અને પ જે છે એ હલ છે વચ્ચે કોઈ અચ નથી એટલે એને સંયોગ છે એ જ રીતે વૃષ્ણીમાં જોશો તો સ અને અણ છે એ બેનો સંયોગ કૃત્નમાં જોશો તો રૂ પછી ત છે ત પછી તરત જ કોઈ વચ્ચે આવશે નહીં સદંત્ય છે અને ન છે આ ત્રણે ત્રણ હલ એક સાથે જોડાયા છે એને જ સંયોગ કહીશું ઓકે છે આ શબ્દ આવશે અત્યાર સુધી તો કંઈ તમે સાંભળ્યું છે અચ્છા ટી સંજ્ઞા આ બિલકુલ નવું આવશે જેમને વ્યાકરણ ભણ્યા છે એમના માટે નવું નથી પણ જેમને કશું જ નથી ભણ્યા એના માટે આ ટી એ એક નામકરણ છે

હવે આજે એટલે કોને કહીશું નવ સ્વર એક થી ચાર સ્વર એક થી ચાર સૂત્રો સૂત્રો બરાબર અંત્ય શું કહેવા માંગે છે અહીંયા કે કોઈ પણ પદ હોય કોઈ પણ પદ હોય કે પ્રત્યય હોય તો એની અંતે અચ હોય એની અંતે અચ હોય તો એની ટી સંજ્ઞા થશે આવું કેવું છે અંત્યાદિ અંતિમ કોઈ પણ જેમ કે અહીંયા નામ લખ્યું છે અચો કે મધ્યમે જો અંતિમ અચ અચ એટલા હોય અચ ગમે એટલા હોય પણ એમાંનો અંતિમ જે અચ હોય એની ટી સંજ્ઞા થાય જેમ કે હું તમને અહીંયા બતાવું રામ લખ્યું છે પછી મ વત્તા અ તો ત્યાં પણ અચ છે તો બે અચ થયા ને આ અને અ તો આ અચો ટી વ્યાખ્યા શું કહે છે તો કે અંતિમ અચ જે છે નીર અંદર રહેલો મ તો એ અજ્ઞા થશે એની ટી સંજ્ઞા થશે એવી જ રીતે હરી શબ્દ છે હરી તો હ માં પણ અ રહેલો છે પણ અંતિમ નથી પછી ર વત્તા ઈ બરાબર રી તો હવે અંતિમ ર પછી કોણ છે તો કે ઈ છે તો એ ઈ ની ટી સંજ્ઞા થાય ધારો કે મનુ છે મનુ છે તો મનુમાં ઉ રહેલો છે મ માં અ રહેલો છે પછી ન માં ઊ રહેલો છે તો અજ તો બે છે પણ એ બે માં અંતિમ અચ કયો છે તો કે ન પછી રહેલો ઉ છે તો એ ગયો હવે એમાં જુદી રીતે થઈ રહ્યું છે ધારો કે અંતે અચ ન હોય અને હલ હોય તો શું કરીશું તો કોની ટી સંજ્ઞા બનાવીશું એનું નિરાકરણ કરી લઈએ ઓકે ધારો કે અંતિમ અચ હોય તો તો બરાબર કે એ અંતિમ અચની થાય પણ હલ હોય તો એના માટે કે છે મનસ પરંતુ દેખાશે તમને મનસ બરાબર છે મનસ માં સદ અંત્ય છે એ હલ છે અચ નથી તો શું કરીશું તો એના માટે કે છે કે એનાથી આગળ જાઓ આગળ જાઓ પૂર્વમાં જાઓ પરમાં નહીં અંતે નહીં અંતે તો કંઈ નહીં પણ પૂર્વમાં આગળ જાઓ અને આગળ અચને ગોતી કાઢો અને એ અચની સાથે અંતિમ હલને પણ સાથે લઈ લેવો કેવી રીતે તો કે મનસમાં મમા પણ અરહેલો છે નમા પણ અરહેલો છે પાછળ સહલંત છે તો શું કરીશું તો કે ની પાછળ રહેલો અ છે એ અ સાથે સ ને પણ લઈ લેશું એટલે કે અસ થઈ જશે નકારોત્તર અકાર કે બાદ સ બરાબર એ સ સહિત અંતિમ અચ લેવાનો છે સ સહિત એટલે કે અસ્થ થઈ જશે એ ને આપણે ટી સંજ્ઞા કહીશું ઓકે જ્યાં જ્યાં હલ આવે ત્યાં એ હલની આગળના બે ને સાથે લેવાના છે અને એ બે સાથે લઈને એની ટી સંજ્ઞા એ જ રીતે અહીંયા રાજન લખ્યું છે રાજન તો રાજનમાં અંતે તો એની આગળ અ છે તો અન કરીશું અન અન કારણ કે જેમાં અ છે તો એ અની સાથે ન લઈ લઈશું એટલે અન એ ટી સંજ્ઞા કહેવાશે સજુસ છે સ અંતિમ છે મૂર્ધન્ય તો શું કરીશું તો તો કે બરાબર છે એ આપણે ટી સંજ્ઞા આપીશું ટી સંજ્ઞા કહીશું હવે ખબર પડી ગઈ ટી કોને કહેવાય કોઈને ડાઉટ આજે સમજાય સમજાઈ ગયું ને ઉતરેવું છે બરાબર છે

ઓગણચાલીસ માં આદિ આદિસ આદિ કોને કહીશું અંત કોને કહીશું અને ઉપધા કોને કહીશું આ ત્રણ વસ્તુ ચાલે ચાલે છે છે ત્રણ વસ્તુ અંત ઉપધા આ ત્રણ શબ્દો આ એક એક શબ્દો આપણે ઉમેરતા જઈએ છીએ બરાબર નામકરણમાં પ્રક્રિયામાં તો પાછું આવશે જ અચ્છા આદિસંજ્ઞા આદિ એને કહીશું આમ તો પ્રત્યાર આપણે બનાવ્યા છે આદિરંતી અને સહિત બ્રહ્માસ્ત્ર બરાબર છે તેમાં શબ્દ વાપરી કાઢ્યો છે એ જ વસ્તુ અહીંયા પણ છે યસ્મા પરમ અસ્તિ પૂર્વમ પરમ પૂર્વ નાસ્તી પૂર્વ આદિસજ્ઞાની વ્યાખ્યા કે સહ આદિ શું કહેવું છે કે જેની પરમ અસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ શું સમજાશે જ્યાંથી આદિ પકડીએ એની પહેલા કંઈ નહીં લેવાનું પછી એના પાછળ જ જવું પડે ધારો કે આપણા ચૌદ માહેશ્વર સૂત્રો છે એ માહેશ્વર સૂત્રોમાં ચૌદે ચૌદ માં અંતિમ અંતિમ હલ છે જેની ઈદ સંજ્ઞા થઈ જાય છે એને એ અંતિમ તો છે એટલે કે અંત તો ગણાશે પણ આદિ તરીકે ગણવું હોય તો એ અંતિમ ઈદ સંજ્ઞક હલ છે એના કોઈ પણ આદિને આપણે સ્વીકારી શકીશું પણ એનાથી આગળ ના જવાય પાછળ જવાય પછી કોઈ પણ સ્વીકારશો તો એ બધા આદિત છે એ બધા આદિત છે કોઈ પણ ને લઈ શકાશે ઓકે તો યસ્માત પરમ અસ્તિ પૂર્વમ નાસ્તિ આદિ જેની પહેલા પછી કઈ ગણવાનું નહીં પછી જ્યાંથી આપણે સ્વીકાર કરીએ ત્યાંથી પછીથી જ આપણે સ્વીકાર કરવાનો એને આપણે આદિ કહીશ આદિ કહીશું પછી અંત અંત સંજ્ઞા અંત કોને કહીશું તો કે યસ્માત પૂર્વમ અસ્તિ યસ્માત પૂર્વમ અસ્તિ પરમ નાસ્તિ હવે આ શું કહેવા માંગે છે કે અંતિમ થી પાછળ નહીં જઈ શકીશું આગળ જઈ શકીશું અંતસંજ્ઞા એની પહેલા ગમે તે બધું હોય પણ પાછળ કઈ ના હોય એને અંત કહીશું જેમ કે ચૌદ માહેશ્વર સૂત્રોમાં અંતિમ અંતિમ હલ છે અયુણમાં અણ છે રૂલુકમાં ક છે હયવરઠ ટ છે વગેરે વગેરે એ અંત છે એની પાછળ ના જઈ શકાય આગળ જઈ શકાય એમ કેવું છે તો આદિ અંત અને હવે ઉપધા નામકરણ ઉપધા કોને કહીશું અલો અંત્યાત પૂર્વ ઉપધા વ્યાખ્યા છે એક એક પાસઠ માં અલો અંત્યાત પૂર્વ અલ એટલે અલ એટલે કોઈ કહેશે પ્રત્યાહાર છે અલ અલ ના એવું બધું નહીં કહેવાનું પણ અલ એટલે અલ એટલે અ થી માંડીને ચૌદ માં માં લ સુધી બરાબર છે તો એક બી વર્ણ બાકી રહેતો નથી અલમાં એટલે કે બેતાલીસ એ બેતાલીસ વર્ણ એને આપણે કહીશું અલ ઓકે અંત્યાત પૂર્વ ઉપધા ઉદાહરણથી તમને સમજાવું કે કોઈ પણ હોય તો અંતિમ હંમેશા હલ હોય હલ હલ તો ખબર પડે ને તેત્રીસ વ્યંજન એની આગળનો એની આગળનો કોઈ પણ અચ આવે તો એને આપણે ઉપધા કહીશું જ્યાં જ્યાં હલ હોય તો પઠ ઠહલ વધ દહલન ચલ આ ચાર જે છે એમાં ઉપધા કોને કહીશું ઉપધા કોને કહીશું તો કે તો અંતિમ હલ છે એની આગળ અંતિમ અચ કયો છે તો પચમાં ઉપધામાં કોણ છે તો કે અકાર પઠમાં પણ કોણ અકાર વધમાં પણ અકાર અને ચલમાં પણ અકાર તો હવે આવા જયારે ધાતુ નું એક નવું નામકરણ પડે છે કેવું નામકરણ પડે છે તો કે અદુપદ અદુપદ પાછા તપરકરણ કરીશું તપરકરણ એટલે એકલો અ રહેશે અ એ ઉપધામાં રહેલો હોવાને કારણે અદુપદ આવું આવા ધાતુ એને કહીશું નામકરણ નવ નામકરણ કેવા ધાતુ અદુપદ ધાતુ

તો એ દરેકમાં ઈ જે છે એ ઈકારની ઉપધા સંજ્ઞા થાય છે અને ઈકારની ઉપધા સંજ્ઞા થવાને કારણે આ ધાતુઓના નામકરણ શું કરીશું ઈદુપદ એટલે શું તો ઈ ની ઉપધામાં રહેલો ઈ એવા ધાતુ એને ઈદુપદ કહીશું અ હોય તો અદુપદ ઈ હોય તો ઉદુપદ ઉ હોય તો ઉદુપદ આ બધા ઉપધામાં કોણ છે તે પ્રમાણે ધાતુઓના નવા નામકરણ પડે છે જેમ કે ત્રીજા જોઈએ મુદ કુપ બુધ ક્ષુદ એ બધામાં ઉપદામાં કોણ રહેલો છે ઉ રહેલો છે તો નામકરણ પડે છે ઉદુપદ ટૂંકમાં આપણે અહીંયા ઉપદા સમજવાનો છે ઉપધા કોને કહેવાય ઉપધા કોને કહેવાય ઓકે પછી અંતિમ રૂદુપદ આ બધામાં ઉપધામાં રૂ રહેલો છે એટલે કેવા ધાતુ કહીશું પદ કહીશું બરાબર છે તો ઉપધામાં અને એ ઉપધા પ્રમાણે એનું નામકરણ પડશે તો આ વાત થઈ ઉપધા કોને કહેવાય બરાબર છે ધાતુ સંજ્ઞા ધાતુ સંજ્ઞા ઓકે આ તો બહુ જાણીતું છે સંજ્ઞા છતાં તમને કહી દઉં કે આ સૃષ્ટિ ઉપર જેટલી જેટલી ક્રિયા થાય છે ક્રિયા થાય છે એમ છું ક્રિયા ક્રિયા તો પાછું કોને કહીશું ખાવું પીવું રમવું કૂદવું ચાલવું નાચવું ધોવું આ બધી ક્રિયાઓ છે તો એ બધી ક્રિયાઓ જે છે એને સંસ્કૃતમાં કેવી રીતે ઓળખીશું ભૂ ગમ ક્રૂ પઠ વગેરે વગેરે

ક્રિયા જેટલી જેટલી ક્રિયા છે એને આપણે ધાતુ કહીશું એનું એક સૂત્ર છે ભુઆદયો ધાતવહ એક ત્રણ એક ઓગણીસો ત્રીસ અહીંયા લખ્યું છે બરાબર છે હવે ધાતુપાઠ આખું પા એ પાંચ રીતે વહેંચાયેલું છે સૂત્રપાઠ ધાતુપાઠ ગણપાઠ ઉનાદિપાઠ અને લિંગાનું શાસન એમાંથી આપણે આ સૂત્રપાઠ જ માત્ર જોઈએ છીએ બરાબર છે ઓકે તો હવે ધાતુની વ્યાખ્યા સંઘના નામકરણ કર્યું છે બહુ સરસ એક વાત કરી દીધી કારણ કે લાઘવતા જે લાવે છે ને લાગવતા કેટલી બધી લાઘવતા લાવે છે આમ તો પ્રક્રિયામાં પહેલો નથી આવતો પ્રક્રિયામાં પહેલો નથી આવતો છતાં ભૂ ને પહેલો મૂક્યો છે તે પણ આપણે જાણીશું વિશેષતા કેમ ભૂને પહેલો મૂક્યો વાસ્તવમાં ભૂતો છેક દીર્ઘકારા જ છે અકાર આકાર ઈકાર ઉકાર આ રીતે કરીએ તો તો ભૂ ક્યાં આવે છે દીર્ઘ ઉકારમાં આવશે અચ્છા તો ભુવા દયો ધાતવ ભૂ આ ભૂ આ વગેરે ધાતવ બહુવચન ધાતુ નું બહુવચન ધાતુ પુલ્લિંગ છે બહુવચન ધાતુઓ ભૂ વગેરે ધાતુઓ હવે જો હવે વગેરે કરવા જઈએ ને તો કેટલા થશે ખબર ઓગણીસો ઓગણત્રીસ વગેરેમાં કારણ કે એક ને વાત કરી દઈએ ભૂ ને બાદ કરી દઈએ તો આટલા શોર્ટમાં ભૂવા દો ધાતવ કહી દઈએ એટલે ઓગણીસો ધાતવ ભૂ વગેરે ધાતુઓ છે ઓકે પછી એક બીજી પણ વ્યાખ્યા છે ધાતુની આ ભૂવાદયો ધાતવહ જે છે ને એને આપણે ઔપદેશિક એટલે કે મૂળ ધાતુઓ કહીશું મૂળ ધાતુઓ કહીશું પણ હવે પ્રત્યયથી પણ ધાતુ બને છે કયા પ્રત્યયો સનાદિ પ્રત્યય લાગીને અચ્છા સનાધ્યતા ધાતવઃ સનાધ્યતા ધાતવઃ આવું અંતા અંતે સન વગેરે પ્રત્યયો જે બાર પ્રત્યયો છે એ લાગીને અહીંયા ગણાવ્યા છે બારે બાર એ લાગે છે ત્યારે ધાતુનો નો પણ ધાતુ બની જાય છે નામને પણ ધાતુ બનાવી દે છે જેટલા નામ છે આ સૃષ્ટિ પર એટલા ધાતુ બની જશે તો એને આપણે બીજું નામ આપીશું આતિદેશિક ધાતુ ઉપર ઔપદેશિક ધાતુ એટલે મૂળ ધાતુ એ ફિક્સ છે એ કયા નામે ઓળખાશે પણ અનંત ધાતુ ક્યારે તો એના માટે વ્યાખ્યા છે સનાદનતા ધાતવ સન આદિ બરાબર સનાદિ સન આદિ સનાદિ કેટલા છે બાર આ બાર પ્રત્યયો જયારે ધાતુને લાગે છે કે નામને લાગે છે ત્યારે ધાતુ બનાવી દે છે તો ત્યારે અનંત ધાતુ જેટલા નામ એટલા ધાતુ એટલે એને આતિશું પ્રત્યયાંત ધાતુ પણ કહીશું ધાતુ બને છે દેખાય છે ત્રણ રીતે આવે છે અણિચ યંગ યક યંગ અને અણિયંગ આ બાર સનાદિ પ્રત્યે શરૂઆતમાં જ આવશે ત્રીજા અધ્યાયના શરૂઆતમાં એ એક એક પછી જોઈશું આપણે આ ખાલી નામકરણ મેં તમને બતાવ્યા એટલે ધાતુ ની બે વ્યાખ્યા છે ધાતુ બનાવનાર બે સૂત્રો ધાતવઃ સનાધ્યતા ધાતવઃ સનાધ્ય ધાતવ કહીશું અનંત થઈ જશે એને આદિદેશી આદિદેશી કહીશું એને જ પ્રત્યયાંત ધાતુ કહીશું એની સંખ્યા ગણતરી ના થાય ઓકે ગણ ગણ એટલે સમૂહ ગણ એટલે સમૂહ સરખા સરખા ગણ પેલા ધોરણ નો ગણ બીજા ધોરણ નો ગણ વગેરે ધાતુઓ છે ઓગણીસો ઔપદેશિક અવસ્થામાં રહેલા ભુવાદ ધાતવ વગેરે એ દસ ગણોમાં વિભાજિત છે કેટલા દસ ગણમાં વિભાજિત છે અને એ દસે દસ ગણના જુદા જુદા નામકરણ છે પેલા પેલા ધાતુના આધારે દરેક ગણના નામકરણ પડ્યા છે જેમ કે પેલો ગણ પ્રથમ ગણ જેનું નામકરણ છે ભવાધિ ગણ ગણ એટલે સમૂહ જૂથ બરાબર છે તો ભૂ આદિ ભવાદિ ગણ એ પહેલો ધાતુ વાસ્તવમાં પ્રક્રિયામાં પહેલો નથી આવતો પણ કેમ ભૂ કર્યો છે તો હવે મારે કહી દેવું પડે વારંવાર આવે છે એટલે કઈ દઉં અચ્છા વેદાંત ની થોડીક ભાષામાં દર્શન ની થોડીક ભાષામાં સમજી લઈએ દ્રશ્ય તે અને નીતિ વેદાંત તત્વ જ્ઞાન જેને કહીએ તત્વ જ્ઞાન એટલે આ જગત શું છે જીવ શું છે સૃષ્ટિ શું છે એ બધું રહસ્ય જાણવું હોય તો એ બધું ક્યાં આવે વેદાંતમાં આવે વેદાંત એટલે આમ તો ઉપનિષદ થાય કારણ કે વેદો નું અંતિમ જ્ઞાન જે છે એ દર્શન જે ઉપનિષદ છે કેવી રીતે તો કે સૌથી પહેલા વેદો છે વેદો છે જેમાં કર્મકાંડ છે પછી વેદોનેમાંથી છૂટા પાડીએ વેદોમાંથી છૂટા પડીએ તો શું આવે આરણ્યક ગ્રંથો આવે એકાંતમાં જંગલમાં જઈને ચિંતન કરવું આરણ્યક ગ્રંથો અરે એની પહેલા બ્રાહ્મણ લઈ લઈએ એની પહેલા બ્રાહ્મણ એટલે કર્મકાંડ બ્રાહ્મણ ગ્રંથો પછી આરણ્યક ગ્રંથો અને એમાંથી ચિંતન કરતાં પછી શું નીકળે ઉપનિષદ નીકળે દરેક વેદોના જુદા જુદા ઉપનિષદો છે ઉપનિષદ પછી કઈ ના નીકળે બીજો વિકાર હવે દૂધ છે ગાય ભેંસ દૂધ અચ્છા રહસ્ય શું રહેલું છે અંતિમ કાઢવા જઈએ તો કાઢીએ એક એક પ્રક્રિયા પછી જેમ વેદમાંથી પ્રક્રિયા કરીને વેદમાંથી આવ્યા બ્રાહ્મણ ગ્રંથ યાની સંહિતા ઋચા મંત્ર માંથી

છાસ છાસ ને છોડી દઈએ આપણે તો કે ઘી બને છે હવે ઘી બન્યા પછી કઈ બને ઘી નથી ઘી એ જ આયુષ્ય છે ઘી એ જ આયુષ્ય છે તો ત્યાં પણ દૂધ હવે જયારે દૂધ હોય ને ત્યારે ઘી દેખાય ખરું દેખાતું ને શું કરવું પડે પ્રક્રિયા કરવી પડે પ્રક્રિયા પ્રોસેસ કરવી પડે તો આપણે જે કઈ કરીએ છીએ સેમ સેમ વસ્તુ પરમાત્માને મળવું હોય તો શું કરવું પડે ઉપનિષદો અરે પેલા વેદો જોવા પડે વેદો જોયા પછી બ્રાહ્મણ ગ્રંથો જોવા પડે જોવા અને પછી પછી એમાંથી કંઈક અનુભૂતિ થાય બરાબર તમે એટલું ખબર હશે કે આ સૃષ્ટિની ઉત્પત્તિ પહેલા શું હતું કઈ જ ન હતું ઘણું બધું અંધકાર હતું બધું કે છે જુદું જુદું કે છે બરાબર છે પણ પછી પરમાત્મા એ જેને આપણે બ્રહ્મ કહીએ છીએ આમ તો બ્રહ્મ એક બહુ શ્યામ એક માંથી અનેક થાવ જ્યારે આનંદ ક્રિયા કરવાની થાય ત્યારે શરીર ના હોય તો આનંદ ના આવે શરીર ની જરૂર પડે ભગવાનને ભગવાનને જયારે કીડા લીલા શબ્દ આવે છે લોકવત્તુ લીલા કૈવલ્યમાં અવસૂત્ર આવે છે બરાબર છે ભગવાનને ઈચ્છા થઈ ગઈ કે મારે લીલા કરવી છે લીલા એટલે આનંદ આનંદ ક્રીડા નાના બાળકો હોય ને તો રમતા હોય ને તો એ આનંદ માટે રમે કોઈ લેવા દેવા માટે નથી રમતા આનંદ માટે રમે તેમ ભગવાન થયું કે આપણે આનંદ માણવો છે તો આનંદ માણવા માટે શું કરવું પડે ઉત્પત્તિ કઈક પદાર્થ ની ઉત્પત્તિ કરવી પડે સર્જન કરવું પડે તો ભૂ નો અર્થ એવો થાય છે હોવું અસ્તિત્વ પહેલા કઈ પણ વસ્તુ સૃષ્ટિ પર એટલે કે સૃષ્ટિ જ પહેલા હોવી જોઈએ અસ્તિત્વ હોવું જોઈએ પણ અસ્તિત્વ ના હોય તો કશું ના એટલે ભગવાન પાણીને સૌથી પહેલા આ સૃષ્ટિ ઉપર અસ્તિત્વ કર્યું ઉભું કર્યું અસ્તિત્વ હશે તો બાકીના વિકાર થશે નિયુક્ત બન્યા હોય તો સડભાવ વિકાસ પણ એ ક્યારે ઉત્પત્તિ ઉત્પત્તિ સ્થિતિ અને લય આ ત્રણ છે મુખ્ય વેદાંતની ભાષામાં તો અહીંયા ભૂ એ રીતે પહેલો મૂક્યો છે કે પહેલા અસ્તિત્વ હશે તો બાકીની ક્રિયા થશે બાકી નહીં થાય એટલા માટે ભૂને ગણતરીમાં પહેલો લીધો પ્રક્રિયામાં નહીં આટલું ધ્યાન રાખજો એટલે ભવાદી ગણમાં ભૂ આદિ પેલા ગણ ઓકે પછી સંખ્યા પછી ગણીશું અત્યારે ખાલી નામકરણ કરીને આગળ વધીએ બીજા ગણનું નામ છે અદાદી ગણ અદાદીગણ ત્રીજાનું ગણ આ પહેલા પહેલા ધાતુના આધારે નામકરણ પડ્યા છે ચોથામાં દિવાદી ગણ પાંચમા માં ગણ છઠ્ઠામાં તુદાદી ગણ સાતમા માં રુધાધિ ગણ આઠમા માં તનાધિ ગણ અને નવ માં ક્રયાધિ અને દસ માં ચુરાધિ ગણ એ અત્યારે યાદ ન રહે તો જરૂર નથી પછી એ યાદ રહેશે ઓટોમેટિક યાદ આવી જશે અચ્છા ઘુસંગ ખાલી એમને એમ જ કરીને જતા રહીએ છીએ આવશે ત્યારે એને વિશેષ જોઈશું દાદા ખોદા ઘુસંગના ધાતુ જે છે આટલા ધાતુઓને ઘુસંગના થાય છે અને પ્રક્રિયા જુદી થશે એના માટે આવશે ત્યાં જોઈશું દાપ દૈપ આ બે છોડીને નીચે આપ્યું છે કે દુધાઈ દાણ દો દે આ ચાર અને દુધાઈ અને છ ધાતુ જયારે આવશે તો એની ઘોષણના થશે આગળ આપણે પછી દ્વિત્વ દ્વિત્વ એટલે બેવડાવું દ્વિત્વ એટલે બેવડાવું જેમ કે અહીંયા ગમ ધાતુ છે આમ તો ગમલું આગળ બીજો ધાતુ આવશે મૂળ ઔપદેશિક અવસ્થામાં પણ અહીંયા સમજવા માટે દ્વિત્વ કોને કહીશું તો ધારો કે ગમ ધાતુ છે ગમ એટલે જવું અહીંયા ગમ ગમ બે વાર તો આ દ્વિત્વ થયું કહેવાય આને શું કહેવાય દ્વિત્વ થયું કહેવાય આવું દ્વિત્વ પ્રક્રિયા ક્યાં ક્યાં આવશે તો પાંચ જગ્યાએ આવે છે ખાલી ઉલ્લેખ કરીએ છીએ આગળ આવશે ત્યારે સમજીશું લીટ લકાર પરોક્ષ ભૂતકાળ દસ લકાર કે બાર લકાર માં એક લકાર છે લીટ લકાર જ્યાં જ્યાં લીટલકાર નો પ્રયોગ કરવાનો થશે ને લકાર ધાતુ રૂપો બનાવવાના થશે ત્યાં ધાતુને બેવડ દ્વિત્વ બેવાર લખવો પડશે એમ કેવું છે દ્વિત્વ પછી સન પ્રત્યય સનાદિ બાર પ્રત્યયો જે છે ધાતુને ધાતુ બનાવે નામને ધાતુ બનાવે એવા બાર છે આગળ તમને મેં ખાલી વાંચી બતાવ્યા હતા એ જ્યારે સન પ્રત્યય લાગે ત્યારે પણ દ્વિત્વ કરવું પડે યંગ પ્રત્યય લાગે ચંગ અને શ્લુ શ્લુ વિકરણ પ્રત્યય છે અને ચંગ પણ વિકરણ છે આટલા પાંચ વસ્તુ જ્યાં જ્યાં લાગશે ત્યારે ધાતુને દ્વિત્વ કરવો પડશે આગળ જોઈશું અભ્યાસ સંજ્ઞા અભ્યાસ કોને કહીએ તો સૂત્ર છે પૂર્વ અભ્યાસ હવે જ્યારે આપણે દ્વિત્વ કરીએ છીએ આગલો ભાગ છે આગલો ભાગ એટલે પૂર્વનો ભાગ એ પૂર્વના ભાગને અભ્યાસ કહીશું જેમ આપણે ઉપધાને કોને કહેતા અલો્યાત પૂર્વ ઉપધા તો કે અંતિમ હલ હોય એની આગળ આપણે ઉપધા કહેતા હવે અહીંયા દ્વિત્વની વાત આવી ત્યારે બે ડબલ થાય ગમ ગમ તો એ દ્વિત્વ થયું કહેવાય હવે એ દ્વિત્વમાં આગળનો ભાગ જે છે એનું એક નવું નામકરણ આપી દઈએ છે શું પૂર્વ આગલા વાળા ભાગને અભ્યાસ કહીશું અભ્યાસ કહીશું તો પ્રશ્ન એ થાય છે કે પાછલા વાળા ભાગને શું કહીશું બરાબર એ નીચે આવશે આમરે આવશે પણ એ વાપરવાનું નથી ઓકે હવે બંનેને શું કહીશું બંનેને શું કહીશું

આ ક્રિયામાં પ્રક્રિયામાં આગળ આવશે ખાલી અત્યારે નામકરણ થી આગળ વધીએ પ્રાતિપ અચ્છા એક ધાતુ એવો છે સૂત્ર છે આમ સાત ધાતુ છે છ એક છ માં જક્ષિત ત્યાદય આવું એક સૂત્ર આવે છે જેમાં ધાતુઓના નામકરણ છે પણ જક્ષ જક્ષિત જક્ષ ધાતુ વગેરે કહી દીધું છે વગેરેમાં કેટલા આવશે કુલ સાત ધાતુ આવે છે એ સાત ધાતુને દ્વિત્વ કર્યા વગર બેવડ્યા વગર બે બે વાર નહીં લખવાનું એક જ વાર લખવાથી પણ એને દ્વિત્વ થયું કહીશું આવી પણ એક વિશેષતા છે જક્ષિત્યાદયઃ ષટ શું કહે છે અદાદી અધાધિગણના ધાતુ છે એમાં જક્ષ ધાતુ જાગૃત ધાતુ દરિદ્ર ધાતુ ચકાસ ધાતુ સાસ અને વેવી બે ધાતુ છે માત્ર વેદમાં વપરાશે નહીં વપરાય આટલા ધાતુ જ્યાં આવે તો ત્યાં દ્વિત્વ કર્યા વગર પણ એને દ્વિત્વ તરીકે ગણીશું એમ કહેવા માંગે છે પછી જોઈશું એને કુલ સાત થશે સટ કયું છે અહીંયા જક્ષિદ્યાદય સટ કયું છે પણ એમાં શું કેમ સટ કયું છે તો કે એમાં જક્ષ એક આવી જાય છે

એની પણ વ્યાખ્યા છે કેવી વ્યાખ્યા છે તો કે અર્થવત છે અર્થથી યુક્ત હોય યુક્ત હોય શા માટે આવું કેવું પડ્યું કે જેમ કે જેમ કે પક્ષીઓનો અવાજ આપણે સાંભળીએ છીએ પણ એમાં આપણને અર્થની ખબર પડતી નથી તો એને એને પ્રાતિપદિક ના કહેવાય વરસાદ વાવાઝોડું આવે વરસાદ પડે ગડગડાટ થાય નદીનું વેણમાં અવાજ આવે અવાજ આવે આ બધામાં ધ્વનિ તો છે ને પણ એમાં કોઈ અર્થ નહીં એટલે કેવું પડે છે કે અર્થવત અર્થ થી યુક્ત હોય કોણ અધાતુ ધાતુ ન હોવો જોઈએ ક્રિયા ન હોવી જોઈએ અપ્રત્યય પ્રત્યય ન હોવો જોઈએ પ્રત્યય ન હોવો જોઈએ એને આપણે પ્રાતિપદિક કહીશું ધાતુ ભિન્ન પ્રત્યય ભિન્ન અને પ્રત્યાયાંત ભિન્ન એમ કહે છે અને અર્થવાન હોય એને શું કહીશું પ્રાતિપદિક કહીશું બીજું નામ નામ પણ કહીશું ત્રીજું નામ સંજ્ઞા પણ કહીશું પણ આપણે પ્રાતિપદિક રાખીશું સંસ્કૃતની ભાષામાં બીજી પણ વ્યાખ્યા છે પ્રાતિપદિકની કઈ તો કે કૃત કૃદંત તદ્ધિત નામ પરથી નામ બનાવ જેમ કે પાંડુ પરથી પાંડવ કુંતા પરથી કૌંતેય આ બધા નામ બને છે ને એને તદ્દિત પ્રત્યય કહેવાય તો કૃદંત પ્રત્યય લાગે ધારો કે ધાતુને ને કૃદંત લાગે તો એ નામ બની જશે તો એ કૃદંત તદ્દિત અને સમાસ સામાસિક પદ સામાસિક પદ તો આ ત્રણ ને પણ સાથે અર્થવાન જોડી દઈશું ઉપરના સૂત્રમાંથી તો એને પણ પ્રાતિપદિક કહીશું પ્રાતિપદિક ની બે વ્યાખ્યા આપી બે વ્યાખ્યા આપી પહેલી વ્યાખ્યા એવી આપી થી યુક્ત બે માં લાગુ પડે છે પણ ધાતુ ના હોવો જોઈએ પ્રત્યય ન હોવો જોઈએ પ્રત્યયાંત પણ જોઈએ જોઈએ અર્થવાન એને કહીશું બીજી વ્યાખ્યા કૃદંત પ્રત્યય લાગ્યો હોય તદ્દિત પ્રત્યય લાગ્યો હોય અંતે અને સામાસિક પદ હોય તો એને શું કહીશું અર્થથી યુક્ત હોય જ તો એને પણ પ્રાતિપદિક કહીશું એ આગળ આપણે પ્રક્રિયામાં સર્વનામ સંજ્ઞા જનરલ સર્વનામ કોને કહીએ ખબર તમને નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીએ છીએ શોર્ટકટમાં બરાબર છે પણ એવા આપણા સંસ્કૃત ભાષામાં સર્વાદીની સર્વનામાની આવું પાણીનીય સૂત્ર છે એવા પાંત્રીસ નામકરણ છે પાંત્રીસ અત્યારે આપણે ગણતરી નહીં કરીએ પણ નામની જગ્યાએ વપરાય એને સર્વનામ કહીએ છીએ અવ્યય સંજ્ઞા અવ્યય જેનું કોઈ વ્યય નહીં થતો જેનું કોઈ રૂપ નહીં ચાલે એ એવો ને એવો જ રહે એને આપણે અવ્યય કહીશું નિપાતમ અવ્યયમ આવું સૂત્ર આવે છે જેમાં નીચે સદૃશમ કારિકા આપી છે વિભક્તિ શું વચને સૂચિત સર્વે ન થી તદ્દ અવ્યયમ જેને ત્રણેય લિંગોમાં લિંગ પણ નહીં લાગુ પડતું જેને કોઈ વિભક્તિ નહીં લાગુ પડતી જેને કોઈ વચન નહીં લાગુ પડતું આવા બધાને જેનો કોઈ વ્યય નહીં થતો એને અવ્યય કહેવાય છે એમ કેવું છે ક્યાં ક્યાં અષ્ટાધ્યાયમાં કઈ કઈ જગ્યા છે ત્યારે જોવાની જરૂર નથી પ્રકૃતિ સંજ્ઞા પ્રકૃતિ સંજ્ઞા પ્રકૃતિ બે પ્રકારની છે આગળ મેં શરૂઆત જ ત્યાંથી કરી હતી શરૂઆત જ મેં તમને ત્યાંથી કરી હતી પ્રકૃતિ પ્રકૃતિ એટલે મૂળ વસ્તુ બે પ્રકારની છે એક ધાતુ અને પ્રાતિપદિક ધાતુ અને પ્રાતિપદિક આ બેને આપણે પ્રકૃતિ કહીશું અને પ્રકૃતિને કોણ લાગી રહ્યું છે પ્રત્યય લાગી રહ્યા છે બરાબર છે પ્રકૃતિ ધાતુ ધાતુને ચાર પ્રકારના પ્રત્યય અને પ્રાતિપદિકને ચાર પ્રકારના પ્રત્યય લાગી રહ્યા છે તો એ આપણા પ્રત્યય છે પ્રત્યય ત્રીજા અધ્યાયનું પહેલું સૂત્ર છે પ્રત્યય આવું સૂત્ર છે અત્યારે ખાલી નામકરણ હવે પ્રત્યયોમાં એક તિંગ પ્રત્યય છે તિંગમાં નવેદુ અઢાર પ્રત્યય અહીંયા નામ લખી દીધા છે

આવું આખું એક સૂત્ર છે ભેગું ત્રણ ચાર ઇઠ્યોતેર એ એક ધરીરૂપ કામ કરશે અચ્છા તો અહીંયા શું કે છે કે આ ઉપદેશિક અને આતિદેશિક ધાતુ અને આ લાગશે આ અઢાર પ્રત્યયો લકારના છે કાળના બાર લકારમાં નો કોમન પ્રત્યય હા સ્વાચી સંભળાવું તીપ્ત આ ત્રણ છે પછી નીચે આવે છે એનું વર્ણન નીચે વર્ણન આવે છે તીપ્ત રસોડામાં આપણી મમ્મી કે જે કોઈ રસોઈ બનાવે છે અને બાર લાવીને સીધું ભાત રોટલા આપણને આપી દઈએ આપણે ખાઈ લઈએ એ તમે વિવાહ મહ કહી રહ્યા છો મીવાહ મહ તો હજી ઘણી વાર છે આવતા પણ એના મૂળમાં ભાત બન્યા ક્યાંથી બરાબર છે તો ભાત ની પહેલા નું સ્વરૂપ કયું ભાત ની પેલા નું સ્વરૂપ કયું તો કે ચોખા ચોખા ની પહેલું સ્વરૂપ કયું ચોખા થી આગળ જઈએ તો ડાંગર ડાંગર થી આગળ જઈએ તો છોડ આવશે છોડ થી આગળ જઈએ હે ડાંગર ની ધરુ ધરુ રોપવો પડે પાછા ડાંગર માં ફેરવાઈ જઈએ ધરુ માંથી ઈંડું પેલા મરઘી પહેલા

તો શું પ્રત્યાર બનશે કોઈ કેદી આદિમાં કોણ છે અને અંતિમ કોણ છે અંતિમ કોણ છે બે જોડી દો તો તિંગ બની જશે બરાબર આ અઢાર પ્રત્યયો એટલે યાદ રહી જશે ગોખવાની જરૂર નથી તો આને તીપ પણ કહીશું પછી કૃત પ્રત્યય યાની કૃદંત પ્રત્યય કૃદંત પ્રત્યય એકસો ચોવીસ છે એના બે ભાગ પડશે પછી કરીશું પણ કૃદંત કોને કહેવાય તો જે તિંગ નથી ઉપરના નવેદુ અઢાર જે નથી એને ક્રુદન કહીશું આવું સામાન્ય ભાષામાં લક્ષણ આપે છે સીધું જ વ્યવહાર ગળે ઉતરે એ રીતે કહે છે કૃત અતિંગ ત્રણ એક તાણું સૂત્ર છે સૂત્ર અત્યારે જાણીશું નહીં પણ કૃત પ્રત્યે કોને કહેવાય કૃદંત પ્રત્યે કોને કહેવાય તો કે જે તિંગ નથી નવેદુ અઢાર નથી નથી એ સિવાયના પ્રત્યય ને લાગનારા છે વિકરણ પ્રત્યય અને સનાધિ ચાર વસ્તુ લાગે છે ચાર પ્રકારના પ્રત્યય લાગે છે અહિયાં ખાલી નામકરણ છે ઓકે પરસ્મય પદ સંજ્ઞા સૂત્ર આવે છે લહ પરસ્મય પદમ આવી એક વ્યાખ્યા છે લહ લહ નો લહ નો અર્થ થઈશું લકાર અને લકાર જયારે કહીશું ત્યારે બાર આમ દસ આમ દસ પણ બીજા બે ઉપ લકાર પડે છે બરાબર છે સમયની દ્રષ્ટિએ અને અર્થની દ્રષ્ટિએ બે વિભાજન થઈ જશે લકારના તો લહ નો અર્થ કરીશું લકાર અને લકાર નો અર્થ કરીશું કાળ કાળ આપણે કમળ નો ક એવું બધું કહીએ ને તો અળથી તો કોઈ વર્ણ શરૂ નહીં થતો એટલે કાળ નો લ એવું કરવું પડે પછી હળનો પેલો નળ નો પડે છે એટલે 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 લ લકાર લકાર અને કાળ બરાબર છે કાળ એટલે કયા તો કે વર્તમાન કાળ મુખ્ય ત્રણ કાળ વર્તમાન ભૂત અને ભવિષ્ય ભૂતકાળ અને ભવિષ્ય કાળ મુખ્ય ત્રણ પણ પછી પ્રકાર પડે છે કેટલા પ્રકાર સુધી જશે બાર સુધી જશે ઇંગ્લિશમાં પણ બાર છે અહીંયા પણ બાર કરીશું ઇંગ્લિશમાં કઈ જુદા પ્રકાર છે આપણે કઈ સંસ્કૃતમાં જુદે એ પછી નામકરણ કરીશું તો પરસ્મય પદમ હવે જે આપણા ઉપરના નવેદ અઢાર પ્રત્યય હતા ને તિપ્ત છે શિપ્તસ્તમીપસ્મસ્ત એ શરૂઆતના નવ જે છે એ પરસ્મય પદના પ્રત્યયો કહીશું શરૂઆતના નવ એમ કેવું છે લહ પરસ્મય પદમ સાથે બીજા બે આવે છે કૃદંત આવે છે શત્રુ અને કોશુ એમ કરીને નવ ને દસ ને અગિયાર થશે એવી જ રીતે આત્મને પદમાં પણ અગિયાર થશે આત્મને પદમ પરસ્મય પદ નો એક બીજો અર્થ તમને કરી બતાવું એટલે અર્થની દ્રષ્ટિએ પદ એટલે ક્રિયાનું ફળ બીજાને મળે એને પદ કહેવાય ક્રિયાનું ફળ આપણે બીજાને આપવું હોય આપણી પાસે નહીં રાખવું હોય તો પદના પ્રત્યે વાપરવા પડે શોર્ટમાં તમને કહું અને આત્માને પદમાં પોતાને ક્રિયાનું ફળ પોતાને મળે એને આપણે આત્મને પદ કહીશું તો એના માટેનું એક સૂત્ર છે પદમ તંગ એક પ્રત્યાર છે પાછો કેવી રીતે તંગ પ્રત્યાર બનાવ્યો તો ઉપર જે આ ગણાવ્યા નવે થી એમાં આ ગણવાનું તથી અંગ સુધી જવાનું બરાબર તંગ થઈ જાય સહેતા એ તંગ પ્રત્યાર બનાવ્યો અને તંગ કહીશું એટલે આત્માને પદના પ્રત્યય ત આતામ જ થા સાતામ ધોમ ઈટ વહી એવો આ એ તંગ પ્રત્યાર બનાવ્યો તો એવા બાવન પ્રત્યયો છે બેતાલીસ તો ચૌદ માહેશ્વર સૂત્રોમાં જ આવી ગયા બીજા બે છે ચુમ્માલીસ અને ચુમ્માલીસ થી આગળ વધીએ કુલ બાવન તો એ બાવન માં આ તમને પાછા મેં બે ગણી ના કાઢ્યા તિંગ પ્રત્યય તિંગ તિંગ બરાબર નવે દો અઢાર પ્રત્યયો એ પ્રત્યાર બનાવી દીધો પછી એક બીજો અહીંયા બનાવ્યો તંગ બનાવી દીધો તંગ બરાબર આત્મને પરના પ્રત્યે તથી માંડીને અંગ સુધી બરાબર તંગ આદિરંત સહિતા ઓકે આ બ્રહ્માસ્ત્ર કેટલી જગ્યાએ વપરાય રહ્યું માત્ર માહેશ્વર સૂત્રમાં નહીં વપરાયું આદિરંત સહિતા પ્રત્યયોમાં પણ વપરાયું હજી આગળ આવશે તો સમય થઈ ગયો છે અહીંયા અટકીશું આત્મને પદ સુધી ખાલી નામકરણ જ આપણે કહી રહ્યા છીએ હું ઝડપથી એટલા માટે જઈ રહ્યો છું કે પ્રક્રિયામાં આ વસ્તુ આવશે ત્યારે એમ ના લાગે કે આ નવો સભ્ય કાંથી ઉમેરાઈ ગયો એટલે સહેજ સહેજ એના દર્શન કરી લઈએ છીએ બરાબર છે બાકી તો એને આપણે પ્રક્રિયામાં તો સિદ્ધ કરવાના છીએ ઓકે છે કોઈને પ્રશ્ન હાલો સર બોલો જગદીશ હા સર આમાં કોઈ તો નથી પણ સર મારું જે એડમિશન છે આમાં સર એક વર્ષ ના બગડે એના માટે થોડું આપનું માર્ગદર્શન જોવે છે તો લેક્ચર પછી કોલ કરી શકું છું હા ધન્યવાદ બાકીના કોઈને પ્રશ્ન આ ચલાવ્યું એમાંથી ઉમેદવારો ની નોંધણી કરી રહ્યા છીએ આ આવી રહી છે આગળ આપણે અષ્ટાદ્યયમાં પણ ઉમેદવારો ના ના સર

બિલ એટલા માટે હું વધારે તમને આપતો નથી જેટલું ચાલે ને એટલું જ આપું છું પછી એટલું જ બસ બિલકુલ

ઉત્તમ રીતે સમજાવી સરસ રીતે આવે છે અને ખુબ જ મસ્ત રીતે સમજાવી રહ્યો છે બસ તમારી હાજરી જોશે બાકી બધું નહીં તો પેલા યજ્ઞમાં યજ્ઞમાં આહુતિ આપીશું કોલસો જે છે એ ચળકા તો રહેશે ચળકા આવશે પણ જો એ બહાર નીકળી ગયો ને તો એ કાળો પડી જશે અને કાળો પડી જશે બધાને કાળા કરશે અને અહિયાં હોય બધાને ધોળા કરશે યાની સુવર્ણ બનાવશે હા ઓકે હા સર બરાબર ના ખૂબ સારી રીતે ખ્યાલ આવી રહ્યો છે આપ ખૂબ સરસ રીતે સમજાવી રહ્યા છો બસ આગળ મજા આવશે હજી હજી તો આપણે હા સર બેની ઉમેદવારી જ કરી રહ્યા છીએ હજી બરાબર ઓકે શુભ રાત્રી હા